तो सातमा जेमा चैप्टर नंबर 11 परिमितीय क्षेत्रफळ અને એનું સ્વાધ્યાય 11.2 વિશેની વાત કરવાના છીએ. એનો પ્રશ્ન નંબર 7 અને 8 વિશે આજે આપણે અભ્યાસ કરવાના છીએ. તો પ્રશ્ન નંબર 7 ની જે રકમ છે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે એની રકમ આપણે શું આપેલ કે ત્રિકોણ એબીસી માં જેમાં કાટખૂણો એ જે છે ખૂણો એ છે શું છે કાટખૂણો છે આપણે ત્રિકોણ આપેલો છે એબીસીડી એમાં કાટખૂણો એ છે અને રેખાખંડ એડી એ રેખાખંડ બીસી ને લંબ છે બરોબર. હવે બીસી બાજુ છે ત્રિકોણની બી અને સી બાજુ છે એનો વેધ આપણને આપેલો છે લંબ એટલે શું આપણે સમજીશું વેધ એડી આપેલો છે. એબી રેખાખંડ છે ત્રિકોણની બાજુ એનું 5 સેન્ટીમીટર બીસી બાજુની લંબાઈ 13 સેન્ટીમીટર અને એસી બાજુની લંબાઈ 12 સેન્ટીમીટર હોય તો ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ આપણે ગોતવાનું છે અને બીજું કે એડી ની લંબાઈ ગોતવાની એટલે કે આપણે વેધ છે એની લંબાઈ ગોતવાની છે. તો અહીં તમે જોશો પ્રશ્ન નંબર 7 પ્રશ્ન નંબર 7 ની અંદર તમે જોશો તો એની આકૃતિ અહીંયા દોરું છું. આ રીતની આપણને આકૃતિ આપેલી છે બરોબર. તો અહીંયા જે ખૂણો આપણો બને છે એ કાટખૂણો બને છે તમે જોઈ શકો છો બરોબર છે. અને એ નામ આપી દઈએ એ બી અને સી. આપણે ત્રિકોણ દોરવાનું કીધું કે ત્રિકોણ એબીસી પછી બીજો પોઈન્ટ કીધો કે ખૂણો એ છે શું છે કાટખૂણો છે. તો એનો મીનિંગ શું થયો આ આપણો વેધ બની જશે આ આપણો પાયો થઈ જશે બરોબર. તો ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ મળી જાય. ત્યાર પછી આપણને શું કીધું કે બીસી રેખા બીસી જે બાજુ છે એની ઉપર એડી લંબ દોરવાનું. લંબ એટલે કે કાટખૂણો થતો હોય બરોબર છે. તો આ જે લંબ થયો તો બીસી બાજુની હવે ત્રણેય બાજુની આપણને માપ આપેલા છે કે એસી છે 5 સેન્ટીમીટર છે એબી છે 5 સેન્ટીમીટર છે એસી છે 12 સેન્ટીમીટર આપણને આપેલું છે અને બીસી છે આખી બાજુ 13 સેન્ટીમીટર આપેલી. તો આપણે એ ડી બરોબર છે આ ડી બિંદુ અહીંયા છે તો એ ડી નું આપણે ગોતવાની છે જેની લંબાઈ કેટલી થાય છે. તો આ વસ્તુ આપણે ગોતવાની છે બરોબર. તો પહેલા આપણને શું ગોતવાનું કીધું ક્ષેત્રફળ ગોતવાનું કીધું ત્રિકોણનું. ક્ષેત્રફળ ગોત્યા પછી આપણે શું ગોતવાનું થશે એડી ની લંબાઈ એટલે કે વેધ ગોતવાનું થશે બરોબર. તો સૌથી પહેલા આપણને શું શું આપેલું છે તે લખી નાખીએ. તો કે એબી બરાબર શું આપેલું છે 5 સેન્ટીમીટર બીસી બરાબર 13 સેન્ટીમીટર અને એસી બરાબર 12 સેન્ટીમીટર બરોબર. આ ત્રણ આપણને આપેલું છે. હવે આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવવું છે. ત્રિકોણના ક્ષેત્રફળ માટે અહીં પાયો આપણે શું લેશું તેથી પાયો આપણો શું થશે એબી બરોબર છે. એબી છે એ આપણો શું થઈ જશે પાયો. આપણે કેટલો આપ્યું છે 5 સેન્ટીમીટર અને વેધ આપણે શું લેશું એસી બરોબર. શું લેશું એસી રેખાખંડ એ આપણને 12 સેન્ટીમીટર આપ્યું છે પાયો અને વેધ હોય તો ત્રિકોણનું ક્ષેત્રફળ મળી જાય. ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર તેથી ત્રિકોણનું બરોબર ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણાકારમાં પાયો ગુણ્યા વેધ બરોબર. તો 1/2 ગુણાકારમાં પાયો પાયો આપણી પાસે શું છે એબી બરાબર કેટલા છે 5 ગુણાકારમાં વેધ આપણી પાસે કેટલા છે 12. તો 2 × 6 = 12 થાય 6 × 5 = 30 ને 30 × 1 = 30 બરોબર છે. 30 સેન્ટીમીટર² આપણને શું મળ્યું ત્રિકોણનું ક્ષેત્રફળ મળી ગયું. તો આની ઉપરથી હવે આપણે શું ગોતવાનું છે એડી બરોબર છે. હવે અહીંયા અત્યારે આપણો બીસી છે એ પાયો થશે એડી છે એ વેધ થશે બીસી છે એ શું થશે પાયો થશે. ક્ષેત્રફળ આપણી પાસે મળી ગયું છે એટલે ત્રીજી બાજુ આપણને મળી જઈ બરોબર. તો તેથી ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણાકારમાં પાયો ગુણ્યા વેધ પાયો ગુણ્યા વેધ. આપણી પાસે ક્ષેત્રફળ કેટલું છે 30 ગુણાકારમાં 1 બરાબર ક્ષેત્રફળ આપણી પાસે 30 છે બરાબર 1/2 ગુણાકારમાં પાયો બીસી પાયો શું થઈ જશે અહીં બાજુમાં લખી દઉં છું પાયો એટલે કે બીસી 13 સેન્ટીમીટર છે બરોબર અને
વેદ આપણો છે વેદ, એ શું છે? એડી, એ આપણે ગોતવાનો છે. તો વેદ એટલે શું થઈ જશે? એડી, બરોબર. તો હવે તમે જોશો અહીંયા બે છે, શું છે? વેદ આપણો એડી છે અને પાયાની કિંમત આપણી પાસે 13 છે, બરોબર છે. પાયો આપણે અહીંયા લખેલો છે. તો ગુણાકારમાં તમે ગમે લખો તો કઈ ફેર પડે નહીં, બરોબર. તો અહીંયા બે છે ભાગાકારમાં છે આ બાજુ આવશે, તો ગુણાકારમાં ના, 13 ગુણાકારમાં છે આ બાજુ આવે એટલે ભાગાકારમાં. તો તેથી એડી બરાબર 30 ગુણ્યા 2 ભાગાકારમાં કેટલા થશે? 13 થશે, બરોબર. તો એડી બરાબર 30 દુ 60 ભાગ્યા 13 સેન્ટીમીટર. આને તમે ભાગાકાર કરો તો પોઈન્ટમાં જવાબ મળે, અને તમારે પોઈન્ટમાં ન ફેરવો હોય તો આમ રાખી શકો છો. એડી ની આપણે લંબાઈ કેટલી મળી? તો કે 60 ના છેદમાં 13 સેન્ટીમીટર. તો આપણે લખી શકીએ કે તેથી ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ બરાબર 30 સેન્ટીમીટર સ્ક્વેર. અને બીજું આપણે શું મળ્યું? તો કે એડી બરાબર 60 ના છેદમાં 13 સેન્ટીમીટર. આ બંને વસ્તુ આપણે ગોતવાની કીધી હતી, મળી ગઈ. તો દોસ્તો આ રીતે આપણને કોઈ પણ વસ્તુ આપણે ગોતી શકીએ છીએ. ત્યારબાદ છે પ્રશ્ન નંબર 8, કે જેની રકમ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો કે ત્રિકોણ એબીસી સમદ્વિ બાજુ ત્રિકોણ છે. એવું છે, સમદ્વિ બાજુ એટલે કે બે બાજુ સરખી હોય એની અંદર, જેમાં એ બી અને એ સી એ બંને બાજુ સરખી છે, એટલા માટે એનું માપ 7.5 સેન્ટીમીટર છે અને બી સી બાજુનું માપ 9 સેન્ટીમીટર છે. તો એ માંથી બી સી પરની ઊંચાઈ એ ડી બરાબર 6 સેમી છે, એટલે બિંદુ એ તરફથી બી સી બાજુમાંથી આપણે લંબ દોરવાનો, લઈએ એ ડી આપણને મળશે. એનો આપણને એ વેધ ગણા છે, એ 6 સેન્ટીમીટર આપણને મળે છે. તો ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ ગોતવાનું છે અને સી માંથી એ બી પરનો લંબ જે છે બરોબર, એ બી પરની ઊંચાઈ એટલે કે સી કેટલી થશે એ આપણે ગોતવાની છે. તો અહીં પ્રશ્ન નંબર 8 ની આકૃતિ દોરું છું એટલે કે વધારે આપણને સમજાય. પ્રશ્ન નંબર 8 આકૃતિ આપણને આપેલી છે. તો કે સમદ્વિ બાજુ બરોબર છે, એટલે કે આ બે બાજુ આપણે સમાન માપની દોરીએ છીએ. તો આપણો એબીસી તૈયાર થઈ ગયો, સમદ્વિ બાજુ છે એટલે આ બંને બાજુ છે કેવી થશે? સમાન થશે, બરોબર. હવે આપણને શું કીધું છે? તો કે એબી અને એસી નું માપ કેટલું આપણને આપેલું? 7.5 સેન્ટીમીટર. અહીંયા પણ 7.5 સેન્ટીમીટર. હવે બિંદુ એ માંથી બી સી તરફ તમે, આપણે એક વેધ આપણને કીધું છે તો એ ડી નામ આપીશું. અહીંયા શું નામ આપીશું? એ ડી. આનું માપ આપણને શું આપેલું છે? 6 સેન્ટીમીટર. કેટલું આપેલું? 6 સેન્ટીમીટર. અને બી સી નું માપ આપણને, બી સી નું માપ કેટલું આપેલું છે? 9 સેન્ટીમીટર, બરોબર. તો આપણી પાસે પાયાનું માપ છે, વેધનું પણ માપ છે, તો આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ મળે. તો હા મળી જાય. તો હવે ગોતવાનું શું છે? ત્યાર પછી ક્ષેત્રફળ મળ્યા પછી તો બિંદુ સી માંથી એ બી પર ઊંચાઈ દોરવાની, બરોબર. તો અહીંથી આપણે લંબ દોરીએ છીએ આ રીતે. તો અહીંયા આપણને સી ઈ બિંદુ, અહીંયા ઈ બિંદુ થશે બરોબર, અહીંયા પણ કાટખૂણો અને અહીંયા પણ કાટખૂણો. તો ક્ષેત્રફળ ગોતા પછી સી ઈ ની લંબાઈ કેટલી થઈ છે એ આપણે ગોતવાની છે. તો તેથી પાયો એટલે કે બી સી આપણી પાસે કેટલું છે? 9 સેન્ટીમીટર. અને વેધ એટલે કે એડી એ આપણી પાસે કેટલું છે? 6 સેન્ટીમીટર, બરોબર. આ બે વસ્તુ આપણી પાસે છે ત્રિકોણનું ક્ષેત્રફળ ગોતી શકે. ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ બરાબર 1/2 ✕ 2 × π / વેધ. ક્ષેત્રફળ ગોતવાનું તો કે 1/2 ગુણાકારમાં પાયો આપણને કેટલો આપેલો છે? બીસી 9 સેન્ટીમીટર, ગુણાકારમાં વેધ છે એ 6 સેન્ટીમીટર. 2 × 3 કેટલા થશે? 6. 3 × 9 = 27, 27 × 1 = 27 સેન્ટીમીટર² છે એ આપણો શું બનશે? ત્રિકોણનું ક્ષેત્રફળ મળશે. હવે આપણી પાસે શું છે હાલમાં? તો કે તેથી ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 27 સેન્ટીમીટર, બરોબર. બીજું તો કે એ બી આપણો પાયો થઈ જશે. તો કે પાયો શું છે? એ બી આપણો શું છે? 7.5 સેન્ટીમીટર. અને આપણને ગોતવાનું શું કીધું છે? સીઈ, બરોબર છે. એટલે કે વેધ ગોતવાનો કીધો છે, સીઈ એ આપણને ગોતવાનું છે. તો તેથી ફરીથી આપણે સૂત્ર લગાડીશું. ત્રિકોણનું ક્ષેત્રફળ, ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ બરાબર 1/2 ✕ 2 પાયો / વેધ.
તો કે એકના છેદમાં બે ગુણાકારમાં પાયો આપણી પાસે કેટલો છે? તો કે 7.5 ગુણાકારમાં વેઇટ એટલે કે સીઈ બરોબર. અને ક્ષેત્રફળ આપણી પાસે કેટલું છે? 27 સેન્ટીમીટર સ્ક્વેર. 27 લખીશું. તો હવે જોશો તમે તો બે છે અહીંયા ભાગાકારમાં બાજુ આવે, તો ગુણાકારમાં 7.5 છે એ શું છે? અહીંયા ગુણાકારમાં બાજુ આવે તો શું થઈ જાય? ભાગક. તેથી સીઈ બરાબર 27 × 2 7.5. 27 × 2 7.5. હવે 27 × 2 54 7.5 બરોબર. 7.5 આ બંનેનો ભાગાકાર કરો તો આપણે સીઈ નું માપ આપણને શું મળશે? 7.2 સેન્ટીમીટર આપણને જવાબ મળશે. કેટલું મળશે? સીઈ બરાબર 7.2 સેન્ટીમીટર આપણો જવાબ થઈ જશે. તો આ રીતે આપણને ક્ષેત્રફળ મળી ગયું અને સીઈ ની લંબાઈ કેટલી એટલે કે એનો વેધ કેટલો છે સીઈ એ આપણને એનું માપ મળી ગયું. તેથી લખી શકીએ કે તેથી ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ બરાબર 27 સેન્ટીમીટર સ્ક્વેર અને સીઈ છે એનું માપ આપણને 7.2 સેન્ટીમીટર મળેલું છે. તો આ રીતે આપણે દાખલાઓ ગણી શકીએ છીએ. થેન્ક યુ.